ભાજપના પૂર્વ વડાપ્રધાન વાજપેયીના કાર્યકાળમાં બીજી વખત અવિશ્વાસનો પ્રસ્તાવ આવ્યો અને વાજપેયીની સરકાર બચી ગઈ, પરંતુ તેના પછી જે થયું તે મોદી સરકાર સામે લાલબત્તી સમાન છે, કારણ કે હાલ પણ બિલકુલ એવી જ સ્થિતિ છે જેવી 2003માં હતી। મોદી સરકારના 4 વર્ષમાં પહેલી વખત અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થયો છે। મોદી સરકાર સામે આ પ્રસ્તાવ ત્યારે આવ્યો જ્યારે ચૂંટણીને આડે 1 વર્ષ કરતા પણ ઓછો સમય બચ્યો છે। હાલ તો મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવને લઈ કોઈ ખતરો નથી, પરંતુ આ મામલે એનડીએનો ભૂતકાળ ચિંતાજનક જરૂર છે। વાજપેયીના નેતૃત્વવાળી એનડીએ સરકાર સામે પણ 2003માં અવિશ્વાસ પ્રસ્તાવ લવાયો હતો, ત્યારે પણ એનડીએ પાસે બહુમતી હતી, એટલે વાજપેયીની સરકારે પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી લીધો। 2003માં વાજપેયીએ જ્યોર્જ ફર્નાન્ડિસને સંરક્ષણ મંત્રાલય સોંપતા વિપક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યું હતું, પરંતુ વોટિંગ દરમિયાન વિપક્ષને માત્ર 186 વોટ મળ્યા હતા, જ્યારે એનડીએને 312 વોટ મળ્યા હતા। તામિલનાડુના એઆઈડીએમકે અને જમ્મુ કાશ્મીરની નેશનલ કોન્ફરન્સની વોટિંગમાં ભાગ નહોતો લીધો અને બસપાએ વાજપેયી સરકારના સમર્થનમાં વોટ આપ્યા હતા। વાજપેયી સરકાર વિરુદ્ધ લવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવમાં કોંગ્રેસ ભલે સંસદમાં હારી ગઈ હતી, પરંતુ તેની અસર તે જ વર્ષે થયેલી 4 રાજ્યોની ચૂંટણીમાં જરૂર થઈ। દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ જીતી તો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની ચૂંટણી પર પણ પડી। આ રાજ્યોમાં ભાજપ જીત્યું તો ખરું, પરંતુ ભાજપની સીટમાં ઘટાડો નોંધાયો। 2004ની લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએને જીત મળી। મોદી સરકાર વિરુદ્ધ લવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવનો સમય પણ બિલકુલ એવો જ છે। આ વખતે પણ સ્પીકર દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી આપી દેવાય છે અને અવિશ્વાસ પ્રસ્તાવમાં વોટિંગ દરમિયાન મોદી સરકારનું બચવું નિશ્ચિત છે, પરંતુ આગામી વર્ષે રાજસ્થાન, મધ્યપ્રદેશ, સિક્કિમ સહિતના રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે, ત્યારે કોંગ્રેસને અપ્રત્યક્ષ રૂપે ફાયદો મળી શકે છે। આ ઉપરાંત જો અવિશ્વાસ પ્રસ્તાવમાં કોંગ્રેસ સહિત વિપક્ષ મુદ્દા ઉઠાવવામાં સફળ થાય અને જનતા સુધી પહોંચાડવામાં સફળ થાય તો આવનાર લોકસભાની ચૂંટણીમાં વિપક્ષને તેનો ફાયદો થઈ શકે છે, પરંતુ આ તમામ ઘટનાક્રમો જો અને તો પર આધારિત છે। સ્પેશિયલ રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી।